ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ આપણી સાથે દ્વારકાના સામાજિક કાર્યકર અને ગૌસેવક અશોકભાઈ વાઘેલા છે જેમના દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવતી હોય છે જ્યારે આજે જે દ્વારકાની અંદર ઘણા બધા યાત્રાળુઓ આવે છે અને જે દ્વારકાવાસીઓ છે અવારનવાર જામનગર ખંભાળીયા જવાનું થતું હોય છે તો એક સુંદર એવી વ્યવસ્થા જે કરવામાં આવી જે એક જે રજૂઆત કરવામાં આવી છે વધુ વિગત જાણીએ આપણે નમસ્કાર જય ભવાની જય દ્વારકાધીશ હું અશોક વાઘેલા સામાજિક કાર્યકર ગુજરાત માલધારી સેના પ્રદેશ મંત્રી આજે દ્વારકા જિલ્લો તેમજ જામનગર જિલ્લાના માનનીય સાંસદ પૂનમબેન માડમને મેં એક ઇમેલ દ્વારા રજૂઆત કરેલી છે આ રજૂઆતમાં જે લોકલ ટ્રેન છે જે દ્વારકા ઓખા સુધી આવે છે અને દ્વારકા ઓખા વિસ્તારના જે સ્લમ વિસ્તારના જે મજૂરો તેમજ જે ગરીબ માણસો છે આ ગરીબ માણસોને આ ટ્રેન ખૂબ જ ઉપલબ્ધ થાય અને ખૂબ જ સારી એવી એમાં જે આવક છે એ પણ થઈ શકે અને ગરીબ માણસોને પરવડે આ બહોળા હેતુથી સરકારશ્રીની તિજોરી પણ ભરાશે તો આ બધી ટ્રેનો છે જે લોકલ ટ્રેનો એ ખૂબ જ એમાં ઘણી બધી સંખ્યામાં માણસો આવતા હતા અને ઘણા બધા લોકોને ખૂબ જ લાભદાયી હતી આ લોકલ ટ્રેન આવતા જે શરૂ થઈ હતી ત્યારે એમાં જેમાં વિરમકામ ઓખા છે પછી ઓખા ફાસ્ટ પેસેન્જર ટ્રેન છે આવી દરેક લોકલ ટ્રેન છે એ લોકલ ટ્રેનને પુનઃ શરૂ કરવામાં આવે એવી મેં માનનીય પૂનમબેન માડમ પાસે રજૂઆત કરેલી છે જેનાથી દ્વારકાનું જનજીવન છે એ પણ ધબકતું થશે તેમજ હોસ્પિટલના કામ માટે તેમજ પોતાના જે વ્યવસ્થિત કામ માટે જે ગરીબ માણસો છે જે પ્રાઇવેટ વાહન બાંધીને જઈ નથી શકતા આવા લોકોને ખૂબ જ રાહત મળે આવા શુભ આશ્રયથી આ ટ્રેન શરૂ થાય તો ખૂબ જ સારું રહીએ તેમજ મીઠાપુરના જે ઉદ્યોગનગર અને જે શ્રમ વિસ્તારના લોકો છે ટાટા કેમિકલ્સ આપણે જાણીએ છીએ કે સરકારશ્રીને સૌથી વધારે એક્સાઇઝ ડ્યુટી ભરે છે તો આ ટાટા કેમિકલ્સનું જે ગામ છે ટાટા કેમિકલ્સના જે મજૂરો છે એ પણ ખૂબ ગરીબ લોકો છે અને હોસ્પિટલના કામ માટે જામનગર ખંભાળિયા અવારનવાર એ લોકો જતા હોય છે તો એના માટે આ ટ્રેન એકદમ સુલભ બને એવી છે અને ગરીબ રથ એક રામરથ તરીકે કહી શકાય કે જે ગરીબોને આશીર્વાદ લઈ શકાય આવી જે ટ્રેન છે એ ઓખામંડળના તમામે તમામ જે જે તે વખતના આગેવાનોએ ખૂબ સારી એવી મહેનત કરી અને આ ટ્રેન માટે ઝુંબેશ ઉપાડેલી હતી તો હું ઓખા મંડળના તમામ નેતાઓને પણ હું આ આ તકે આગેવાનોને બધાને હું વિનંતી કરીશ કે તેઓ આ ટ્રેન શરૂ થાય એટલા માટે માનનીય પૂનમબેનને રજૂઆત કરે અને આ ટ્રેન કોઈ શરૂ કરાવી શકે એમ હોય તો માત્રને માત્ર ને સાંસદ શ્રી સાંસદશ્રી પૂનમબેન જ કરાવી શકશે તો એમને ખાસ વિનંતી કરીએ કે તમે આ ટ્રેન ચાલુ કરાવો અને તમામે તમામ ગરીબ લોકો છે એમને આશીર્વાદ પ્રાપ્ત કરો જય દ્વારકાધીશ જય ભવાની